નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર. મિત્રો, આજે આપણે ધોરણ 10ના ગણિત વિષયની, જે ડિસેમ્બર 2023ની પ્રશ્ન બેંક છે, ક્વેશ્ચન બેંક છે, તેનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છે, ક્વેશ્ચન બેંક નંબર 4. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 10ની અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે, તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે. તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે. ચાલો તો શરૂ કરીએ આપણે ધોરણ 10ના ગણિત વિષયની, જે 21/12/2023ના રોજની જે ક્વેશ્ચન બેંક નંબર 4 છે, પ્રશ્ન બેંક નંબર 4, તેનું સંપૂર્ણ સોલ્યુશન. વિભાગ એ, અહીં આપણને કહ્યું છે કે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. એમાં પહેલું, દ્વિઘાત સમીકરણ 2x² - kx + k = 0ના શૂન્યો સમાન હોય તો k બરાબર કેટલા થશે? તો જવાબ આવશે વિકલ્પ ડી, 0 ઓર 8. બીજું, દ્વિઘાત સમીકરણ 3x² - 6x + 2નો વિવેચક ખાલી જગ્યા છે, તો જવાબ આવશે વિકલ્પ બી, 12. ત્રીજું, દ્વિઘાત સમીકરણ માટે વિવેચકનું સૂત્ર છે, તો જવાબ આવશે વિકલ્પ ડી, d = b² + 2ac. ચોથું, દ્વિઘાત સમીકરણ 9x² - 16નો વિવેચક છે, તો જવાબ આવશે વિકલ્પ એ, 576. પાંચમું, દ્વિઘાત સમીકરણ (x+1)² - x²-0ના વાસ્તવિક શૂન્યોની સંખ્યા ખાલી જગ્યા છે, તો જવાબ આવશે વિકલ્પ એ, 1. મિત્રો, તારીખ 21/12/2023ના રોજની ધોરણ 10ની સામાજિક વિજ્ઞાન વિષય અને ગણિત વિષયની જે એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક છે, તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો, અને સાથે સાથે આ પીડીએફ જે છે તે વોટ્સઅપ પર પ્રાપ્ત કરવા માટે 7046222254 અહીંયા જે નંબર આપવામાં આવેલો છે, નંબર ઉપર ફોન કરી, કોન્ટેક કરી, સંપર્ક કરી અને આ પીડીએફ તમે મેળવી શકો છો. તો જરૂરથી આ પીડીએફ પણ મેળવી લેજો. ત્યાર પછી જોઈએ બી, નીચેનું વિધાન ખરું છે કે ખોટું તે જણાવો. એમાં પહેલું, દ્વિઘાત સમીકરણ 3x² - 6x - 9ના શૂન્યો સમાન હોય, તો જવાબ આવશે ખોટું. બીજું, જો બે ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો 313 હોય તો તે બે સંખ્યાઓ 12 અને 11 હોય, તો જવાબ આવશે ખોટું. ત્રીજું, દ્વિઘાત સમીકરણને 3 શૂન્ય હોય તો જવાબ આવશે ખરું. ચોથું, દ્વિઘાત સમીકરણ (x²-7x)-12 = 0ના શૂન્યો 3 અને 4 હોય, તો જવાબ આવશે ખરું. પાંચમું, જો (b²-4ac) = 0 હોય તો દ્વિઘાત સમીકરણના વાસ્તવિક શૂન્ય ના મળે, જવાબ આવશે ખોટું. ત્યાર પછી આપણે જોઈએ વિભાગ બી. અહીંયા આપણને કહ્યું છે કે નીચે આપેલા પ્રશ્નમાંથી કોઈ પણ એક પ્રશ્ન પસંદ કરી આ વિભાગ તૈયાર કરો, દરેકના 3 ગુણ છે. હવે અહીંયા સવાલ આપ્યો છે કે ભાઈ, એક કુટીર ઉદ્યોગ એક દિવસમાં કેટલીક માટીની વસ્તુઓ બનાવે છે. એક નિશ્ચિત દિવસે જણાયું કે પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત રૂપિયામાં, તે દિવસે ઉત્પાદિત વસ્તુના બમણા કરતાં 3 વધુ હતી. જો તે દિવસે ઉત્પાદિત ખર્ચ ₹90 હોય તો ઉત્પાદિત વસ્તુની સંખ્યા અને પ્રત્યેક વસ્તુના ઉત્પાદનની કિંમત મેળવો. ચાલો તો સર્વપ્રથમ તો તમે જોશો તો કુલ ઉત્પાદન ખર્ચ રૂપિયા આપણને 90 આપવામાં આવેલો છે. તો આ પ્રમાણે 2x² + 3x = 90, તો આની સૂત્રની અંદર આપણે સમીકરણ જે છે તેનો ઉકેલીએ તો x = 6 અથવા તો x = -15/2 મળશે. તો આપણે એવું કહી શકીએ કે પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત ₹15 છે. ત્યાર પછી બીજું, 13 મીટર વ્યાસવાળા એક વર્તુળાકાર બગીચાની સીમા પરના એક બિંદુએ એક થાંભલો એવી રીતે લગાવેલ છે કે જેથી આ બગીચાના એક વ્યાસના બંને અંત્ય બિંદુઓ એ અને બી આગળ બનેલા દરવાજાથી થાંભલાના અંતરનો તફાવત 3 મીટર હોય, તો શું આ શક્ય છે? જો હા તો બંને દરવાજાથી કેટલે દૂર થાંભલો લગાવવો જોઈએ? ચાલો તો સર્વપ્રથમ તો થાંભલાથી ફાટક બીનું અંતર એક્સ એ સમીકરણ x² + 7x - 60 આપણે અહીંયા જે મેળવ્યું તેની અંદર આપણે મૂકવાનું છે. તો આ રીતે તમે જોઈ શકો છો કે આપણો જવાબ આવશે ફાટક બીથી અંતર 5 મીટર અને ફાટક એથી અંતર 12 મીટર હોય છે. ત્યાર પછી ત્રીજું, નીચેના દરેક દ્વિઘાત સમીકરણ માટે કેનું એવું મૂલ્ય મેળવો કે જેથી તેના 2 સમાન શૂન્ય મળે. ચાલો તો અહીંયા પહેલું આપણને આપ્યું છે 2x² + kx + 3 = 0 અને બીજું આપણને આપ્યું છે kx (x-2+6) = 0. તો પહેલું જે છે એમાં k = (±2√6) આવશે અને બીજું જે આપણને આપ્યું છે એમાં k = 0 અથવા તો k = 6 આવશે. ત્યાર પછી ચોથું, કાટકોણ ત્રિકોણનો વેધ તેના પાયા કરતાં 7 સેન્ટીમીટર ઓછો છે. જો તેના કર્ણોની લંબાઈ 13 સેન્ટીમીટર હોય તો બાકીની 2 બાજુઓના માપ મેળવો. તો પાયથાગોરસના પ્રમાણ અનુસાર πa² + βa² = κ² એની અંદર એમનો આપણે કિંમત મૂકી દઈએ તો x = 12 અથવા તો x = -5 મળશે.
ત્યાર પછી પાંચમું, લંબચોરસના મેદાનનું ક્ષેત્રફળ 528 ચોરસ મીટર છે. લંબચોરસની લંબાઈ મીટરમાં તેની પહોળાઈ કરતાં બમણી હોય તો તે મેદાનની લંબાઈ અને પહોળાઈ મેળવો. તો ધારો કે લંબચોરસની પહોળાઈ આપણે 1 મીટર ધારી લઈએ, લંબાઈ બરાબર 2x મીટર લઈ લઈએ, તો અહીં લંબચોરસનું જે મેદાનનું ક્ષેત્રફળ છે તે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે 528 બરાબર એક્સ કાઉન્સમાં 2x, તો અહીંયા એક્સ બરાબર આપણને મળશે 16.25 મીટર. તો આ રીતે આપણે અહીંયા જવાબ શોધી શકીએ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6 ગુણનો પ્રશ્ન છે, એમાં વિભાગ એ અહીંયા કહ્યું છે કે સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો. એમાં પહેલું, ત્રિકોણ પી ક્યુ આરમાં ખૂણો ક્યુ બરાબર 90 છે. જો પી ક્યુ જેમ ક્યુ આર બરાબર 1:1 હોય તો પી ક્યુ જેમ પી આર બરાબર, જવાબ આવશે 1√2. બીજું, બધા જ ખાલી જગ્યા ત્રિકોણો સમરૂપ ત્રિકોણ હોય છે, તો જવાબ આવશે સમભુજ. ત્રીજું, ત્રિકોણ એબીસીમાં ખૂણો બી બરાબર 90, જો ખૂણો એસ 90 છે, જો એસી બરાબર 73 સેન્ટીમીટર અને બીસી બરાબર 55 સેન્ટીમીટર હોય તો એબી બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર, તો એબી બરાબર થશે 48 સેન્ટીમીટર. ત્રિકોણ એબીસી ને એકરૂપ ત્રિકોણ પી ક્યુ આર છે. જો ત્રિકોણ એબીસીની પરિમિતિ 60 સેન્ટીમીટર અને ત્રિકોણ પી ક્યુ આરની પરિમિતિ 36 સેન્ટીમીટર છે, જો પી ક્યુ બરાબર 9 સેન્ટીમીટર તો એ બી બરાબર જવાબ આવશે 15. બધા ચોરસે ખાલી જગ્યા આકૃતિઓ છે તો સમરૂપ. ત્યાર પછી બી, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો. એમાં પહેલું, સમરૂપતાની મૂળભૂત શરતો આપો. તો અનુરૂપ ખૂણા એ સમાન અને અનુરૂપ બાજુઓ અસમપ્રમાણમાં હોવી જોઈએ. બીજું, ત્રિકોણ એબીસીમાં ખૂણા એનો દ્વિભાજક બીસીને ડી બિંદુમાં છેદે છે. જો એબી બરાબર 8 સેન્ટીમીટર, એસી બરાબર 10 સેન્ટીમીટર અને બીડી બરાબર 3.2 સેન્ટીમીટર હોય તો બીસી શોધો. તો બીસી બરાબર 4 સેન્ટીમીટર. બે ત્રિકોણો સમરૂપ થવા માટેની બા શરતો લખો. તો બે ત્રિકોણમાં એક ત્રિકોણની બાજુઓ બીજા ત્રિકોણની અનુરૂપ બાજુઓના સમપ્રમાણમાં હોય તો તે બંને ત્રિકોણો બા શરતને આધારે સમરૂપ હોય છે. ચોથું, એવી ત્રણ આકૃતિઓ જણાવો કે જે હંમેશા સમરૂપ હોય. ચાલો, તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે અહીંયા ત્રણ આકૃતિઓ દર્શાવી છે કે જે ત્રણેય સમરૂપ છે, એક ચોરસ, એક વર્તુળ છે અને એક ત્રિકોણ છે. પાંચમું, ત્રિકોણ એબીસીની બાજુઓ એબી અને એસી ઉપર અનુક્રમે બિંદુઓ એક્સ અને વાય એવી રીતે આવેલા છે કે જેથી એક્સના છેદમાં એબી બરાબર 1:4, એવાય બરાબર 2 સેન્ટીમીટર અને વાયસી બરાબર 6 સેન્ટીમીટર થાય. તો એક્સ વાયને એકરૂપ બીસી છે કે નહીં તે જણાવો. તો જવાબ આવશે હા. ત્યાર પછી વિભાગ બી, નીચે આપેલા પ્રશ્નમાંથી કોઈ પણ બે પ્રશ્નો પસંદ કરી આ વિભાગ તૈયાર કરો. દરેકના બે ગુણ છે. આકૃતિમાં ત્રિકોણ ઓ ડી સી ને એકરૂપ ત્રિકોણ ઓ બી એ, ત્રિકોણ બી ઓ સી ને એકરૂપ 125 અને ખૂણો સી ડી ઓ બરાબર 70 અંશ હોય તો ખૂણો ડી ઓ સી અને ખૂણો ડી ઓ ડી સી ઓ અને ખૂણો ઓ એ બી શોધો. ચાલો, તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે આખો દાખલો જે છે દર્શાવવામાં આવ્યો છે. આમ ખૂણો ડી ઓ સી બરાબર 55 અંશ, ખૂણો ડી સી ઓ બરાબર 55 અંશ અને ખૂણો ઓ એ બી બરાબર 55 અંશ આપણને આપેલા છે. ત્યાર પછી બીજું, આકૃતિમાં જો એલ એમ ને એકરૂપ સી બી અને એલ એન ને એકરૂપ સી ડી હોય તો સાબિત કરો કે એ એમના છેદમાં એ બી અને એ એનના છેદમાં એ ડી. તો ત્રિકોણ એબીસીમાં એલ એમ ને એકરૂપ સી બી અને એલ એમ એ બી ને એમમાં તથા એસી ને એલમાં છેદે છે. એવી રીતે સમીકરણ 1 અને 2 આપણે મેળવી શકીએ અને 1 અને 2 ઉપરથી આપણે આ જવાબ ગોતી શકીએ. ત્યાર પછી ત્રીજું, સમલંબ ચતુષ્કોણ એબીસીડીમાં એબી ને એકરૂપ ડીસી છે. બિંદુઓ ઈ અને એફ અનુક્રમે તેની સમાંતર ન હોય તેવી બાજુઓ એ ડી અને બી સી પર એવા છે કે જેથી એબીને સમાંતર હોય. તો જો આકૃતિમાં સાબિત કરો કે ઈના છેદમાં એ ડી બરાબર બી એફના છેદમાં એફ સી. તો ઈ એફને જી બિંદુમાં જીમાં છેદતી રેખા એસી દોરો. એબીને એકરૂપ ડીસી અને ઈ એફને એકરૂપ એબી આપેલ છે, તેથી ઈ એફ એકરૂપ ડીસી કોઈ એક રેખાને સમાંતર રેખાઓ પરસ્પર સમાંતર હોય છે. તો અહીંયા તમે જોઈ શકો સમીકરણ 1 આપણે મેળવ્યું છે, ત્યાર પછી સમીકરણ 2 મેળવીશું. તો આ રીતે આપણે આજે જવાબ છે તે મેળવી શકીએ. ત્યાર પછી ચોથું, ચતુષ્કોણ એબીસીડીના વિકર્ણો એકબીજાને બિંદુ ઓમાં છેદે છે અને તેથી એઓના છેદમાં બીઓ સીઓના છેદમાં ડીઓ થાય છે. તો સાબિત કરો કે એ બી સી ડી સમલંબ ચતુષ્કોણ છે. તો પક્ષ આપ્યું છે, ત્યાર પછી સાધ્ય આપણને આપેલું છે, રચના અને સાબિતી તમે જોઈ શકો છો અહીં આપણે દર્શાવેલી છે. સમીકરણ 1 અને 2 અને એમના ઉપરથી આપણે આ જે સમલંબ ચતુષ્કોણ છે તે સાબિત કરી શકીએ. ત્યાર પછી પાંચમું, ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ પી ક્યુ આરમાં એબીના છેદમાં પી ક્યુ બરાબર બીસીના છેદમાં ક્યુ આર બરાબર એસીના છેદમાં પી આર છે. જો એબી બરાબર 15 સેન્ટીમીટર, પી ક્યુ બરાબર 20 સેન્ટીમીટર અને બીસી બરાબર 12 સેન્ટીમીટર હોય તો ક્યુ આર શોધો. તો એબીના છેદમાં પી ક્યુ બરાબર બીસીના છેદમાં ક્યુ આર બરાબર એસીના છેદમાં પી આર એટલે કે 15:20 બરાબર 12:12 ક્યુ આર. તો ક્યુ આર બરાબર 12 × 20 છેદમાં 15 છેદ ઉડાડીએ તો જવાબ આપણને મળી જશે 16 સેન્ટીમીટર.
મિત્રો, તારીખ 21/12/2023 ના રોજ ધોરણ 10ની સામાજિક વિજ્ઞાન વિષય અને ગણિત વિષયની જે એકમ કસોટી છે તેના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી આ ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. તો જરૂરથી આ વિડીયો અને પીડીએફ બંનેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જોડાઈ જજો અને વોટ્સઅપની અંદર તમે આ જો પીડીએફ મેળવવા માંગતા હોય તો અહીંયા જે નંબર આપવામાં આવેલો છે નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને સમગ્ર સોલ્યુશન છે તેની પીડીએફ તમે મેળવી શકો છો. ત્યાર પછી પ્રશ્ન નંબર 3, એમાં આપણને કહ્યું છે કે નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. એમાં પહેલું, વર્તુળ પરના બિંદુમાંથી અનન્ય સ્પર્શક દોરી શકાય તો ખરું. વર્તુળના સ્પર્શકના સ્પર્શ બિંદુએ દોરેલા લંબરેખા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે તો જવાબ આવશે ખરું. ત્રીજું, વર્તુળનો સ્પર્શક વર્તુળને જે બિંદુમાં સ્પર્શે છે તેને સ્પર્શકનું સ્પર્શ બિંદુ કહે છે તો જવાબ આવશે ખરું. ત્યાર પછી ચોથું, બે વર્તુળને વધુમાં વધુ 4 સામાન્ય સ્પર્શકો હોય છે તો જવાબ આવશે ખોટું. પાંચમું, આપેલા બે વર્તુળને ઓછામાં ઓછા 1 સામાન્ય સ્પર્શક મળે છે તો જવાબ આવશે ખરું. ત્યાર પછી બી, નીચેના પ્રશ્નોના 1 વાક્યમાં શબ્દમાં કે આંકડામાં ઉત્તર લખો. એમાં પહેલું, વર્તુળની છેદિકાની સમજૂતી આપો. તો જો કોઈ રેખા વર્તુળના બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થાય તો તેવી રેખાને વર્તુળની છેદિકા કહે છે. અહીંયા તમે જોઈ શકો છો. બીજું, ચક્રીય ચતુષ્કોણ ABCDમાં ખૂણો A બરાબર ખૂણો C-40 હોય તો ખૂણો Z શોધો. તો A બરાબર 70. હવે રકમમાં ઝેડની જગ્યાએ આપણે A કરવાનું છે. ત્રીજું, એક વર્તુળ ચતુષ્કોણ PQRSમાં અંતર્ગત છે. જો PQ બરાબર 5, QR બરાબર 8.2 સેન્ટીમીટર અને RS બરાબર 9.3 તો SPની લંબાઈ શોધો. તો જવાબ આવશે 6.1 સેન્ટીમીટર. ચોથું, ઓ કેન્દ્રવાળા વર્તુળને બિંદુ PEમાંથી દોરેલા સ્પર્શકો PA અને PB વચ્ચે 80° ખૂણો રચાતો હોય તો ખૂણો POA શોધો. તો POA બરાબર આપણને મળશે 50°. ત્રીજું, બિંદુ Qમાંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ 24 સેન્ટીમીટર અને વર્તુળના કેન્દ્રથી તેનું અંતર 25 સેન્ટીમીટર હોય તો વર્તુળની ત્રિજ્યા શોધો. તો ત્રિજ્યા આપણને મળશે 7 સેન્ટીમીટર. ત્યાર પછી આપણે જોઈએ વિભાગ B. નીચે આપેલા પ્રશ્નોમાંથી કોઈ પણ 2 પ્રશ્નો પસંદ કરી અને આ વિભાગો તૈયાર કરો. એમાં પહેલું, વર્તુળના કેન્દ્રથી 5 સેન્ટીમીટર અંતરે આવેલા બિંદુ Aમાંથી દોરેલા સ્પર્શકની લંબાઈ 4 સેન્ટીમીટર હોય તો આ વર્તુળની ત્રિજ્યા શોધો. ચાલો, તો અહીંયા PB વર્તુળની ત્રિજ્યા આપણને મળશે 3 સેન્ટીમીટર. ત્યાર પછી બીજો દાખલો, સાબિત કરો કે વર્તુળના વ્યાસના અંત્ય બિંદુએ દોરેલા સ્પર્શકો પરસ્પર સમાંતર હોય છે. તો અહીંયા પક્ષ આપણને આપેલું છે, ત્યાર પછી સાધ્ય આપેલું છે. આ પ્રમાણે આપણે સાબિતીની અંદર સમીકરણ નંબર 1, સમીકરણ નંબર 2 આપણે મેળવી શકીએ અને સમગ્ર દાખલો જે છે તે આપણે ગણી શકીએ. ત્યાર પછી આપણે ત્રીજું જોઈએ, સાબિત કરો વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલ સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે. તો અહીંયા તમે જોઈ શકો છો, પક્ષ આપણને આપેલું છે, ત્યાર પછી આપણને સાધ્ય પણ આપેલું છે. સાધ્ય છે PQ બરાબર PR. સાબિતી આપણે આ પ્રમાણે આપી શકીએ. અહીંયા તમે જોઈ શકો છો, OQ બરાબર OR, OP બરાબર OP, ખૂણો PQO બરાબર ખૂણો PRO, બંને કાટખૂણા છે, એકરૂપતાની કાકબા શરત મુજબ સમાન થશે. તો PQ ને બરાબર PR. ત્યાર પછી ચોથું, 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળને દોરેલા 2 સ્પર્શકો વચ્ચેનો ખૂણો 60° હોય તો સ્પર્શકની લંબાઈ શોધો. તો અહીંયા તમે જોઈ શકો છો કે ખૂણો APO બરાબર Q/2 એટલે કે 60°/2 બરાબર 30, ખૂણો AOP માં 10/30 બરાબર OA/OP એટલે કે OP બરાબર 3√3 સેન્ટીમીટર. ત્યાર પછી પાંચમું, સાબિત કરો કે વર્તુળના સ્પર્શકના સ્પર્શ બિંદુમાંથી દોરેલો લંબ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે. તો અહીંયા ખૂણો MTP બરાબર ખૂણો OTP આ ત્યારે જ શક્ય થાય જ્યારે OT અને MT સંપાતી હોય. આથી જ MT કેન્દ્ર Oમાંથી પસાર થાય આમ વર્તુળના સ્પર્શકના સ્પર્શ બિંદુમાંથી દોરેલા લંબ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે. ત્યાર પછી છઠ્ઠું, 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળના કોઈ બિંદુ P આગળ દોરેલા સ્પર્શક FQ કેન્દ્ર Oમાંથી પસાર થતી રેખાને Q બિંદુએ છેદે કે OQ બરાબર 12 સેન્ટીમીટર હોય તો PQની લંબાઈ શોધો. તો ત્રિકોણ OPQમાં ખૂણો P બરાબર 90° ખૂણો OQ² બરાબર PQ² પ્લસ OP² 12² બરાબર PQ² પ્લસ 5² 144-25 બરાબર PQ² તો PQ² બરાબર 119 એટલે PQ બરાબર √119 સેન્ટીમીટર. ત્યાર પછી આપણે જોઈએ સાતમો દાખલો, ચતુષ્કોણ ABCDની બાજુઓને એક વર્તુળ સ્પર્શે છે. જો AB બરાબર 8 સેન્ટીમીટર, BC બરાબર 10 સેન્ટીમીટર અને CD બરાબર 7 સેન્ટીમીટર હોય તો AD શોધો. તો અહીં ચતુષ્કોણ ABCDની બાજુઓ વર્તુળને સ્પર્શે છે એટલે AB પ્લસ CD બરાબર BC પ્લસ AD એટલે 8 + 7 બરાબર 10 પ્લસ AD 15 - 10 એટલે AD એટલે AD નું મૂલ્ય આપણને અહીંયા મળશે 5 સેન્ટીમીટર. ત્યાર પછી આઠમું, ઓ કેન્દ્ર અને 10 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળની જીવા AB છે. જો AB બરાબર 16 સેન્ટીમીટર તથા A અને B બિંદુએ દોરેલા સ્પર્શકો P બિંદુમાં છેદતા હોય તો PA શોધો.
ચાલો તો અહીંયા ઓ એમ બરાબર વર્ગમૂળમાં 36 એટલે કે 6 સેન્ટીમીટર મળશે. એવી જ રીતે ત્રિકોણ બી એમ ઓ ને એકરૂપ ત્રિકોણ પી બી ઓ એટલે કે ઓ એમના છેદમાં બી એમ બરાબર ઓ બીના છેદમાં પી ક્યુ એટલે 6ના છેદમાં 8 બરાબર 10ના છેદમાં પી બી એટલે પી બી જે છે તે આપણને 13.33 સમથિંગ મળશે. ત્યાર પછી આપણે જોઈએ દાખલા નંબર 9. 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળના વ્યાસ એ બીના એક અંત્ય બિંદુ એ આગળ દોરેલા સ્પર્શક એક્સ એ વાય છે. બિંદુ એ થી 8 સેન્ટીમીટર અંતરે દોરેલા જીવા સી ડી એ રેખા એક્સ વાયને સમાંતર હોય તો તેની લંબાઈ શોધો. તો એમ બરાબર 3 સેન્ટીમીટર, પી એમ બરાબર વર્ગમૂળમાં 16 એટલે કે 4 સેન્ટીમીટર અને પી ક્યુ જીવા જે છે તેની જવાબ મળશે આપણને 8 સેન્ટીમીટર. દાખલાઓ આપણે અહીંયા દર્શાવેલા છે, તમે જોઈ શકો છો. 10મું, ત્રિકોણ એબીસીમાં ખૂણો બી કાટખૂણો છે. જો એબી બરાબર 8 સેન્ટીમીટર, બીસી બરાબર 6 સેન્ટીમીટર હોય તો ત્રિકોણની ત્રણેય બાજુઓના સ્પર્શતા વર્તુળની ત્રિજ્યા દોરો. તો અહીંયા તમે જોઈ શકો છો ત્રિજ્યા બરાબર આપણને મળશે 1 સેન્ટીમીટર. એવી રીતે એસી જે છે એનો સ્ક્વેર 100 અને એસી બરાબર આપણને અહીંયા 10 સેન્ટીમીટર મળશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 4, એમાં વિભાગ એ, એમાં પ્રશ્ન નંબર 1, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. એમાં પહેલું, પરિગત ચોરસના વર્તુળની ત્રિજ્યા એ સેન્ટીમીટર હોય તો તે ચોરસની પરિમિતિ 8 એ સેન્ટીમીટર થાય. જવાબ આવશે ખોટું. ત્યાર પછી બીજું, વર્તુળને અનુરૂપ લઘુવૃત્ત ખંડનું ક્ષેત્રફળ હંમેશા તેને અનુરૂપ લઘુવૃત્તાંશના ક્ષેત્રફળ કરતાં ઓછું જ હોય છે. તો ખરું. ત્રીજું, વર્તુળના પરિઘ અને વ્યાસનો ગુણોત્તર અચળ હોય છે. તો ખરું. એક વર્તુળની ત્રિજ્યા 35 સેન્ટીમીટર હોય તે વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ 962.5 સેન્ટીમીટરનો સ્ક્વેર થાય. તો જવાબ આવશે ખરું. એક પૈડાનો વ્યાસ ડી સેન્ટીમીટર હોય તો એક પરિભ્રમણ કરતાં તેણે કાપેલ અંતર 2πD હોય. જવાબ આવશે ખોટું. બી, નીચેના ખાલી જગ્યાઓના યોગ્ય જવાબ આપી અને પૂરો. વર્તુળની ત્રિજ્યામાં 10% ઘટાડો કરતાં તેના ક્ષેત્રફળમાં ખાલી જગ્યા ઘટાડો થાય તો 19%. જો વર્તુળની ત્રિજ્યા 28 સેન્ટીમીટર હોય તો તેના ચતુર્થાંશના ક્ષેત્રફળ ખાલી જગ્યા સેન્ટીમીટર થાય તો 616. બે વર્તુળના વ્યાસનો ગુણોત્તર 3.5 હોય તો તેમના પરિઘનો ગુણોત્તર ખાલી જગ્યા થાય તો 3/5. 6 સેન્ટીમીટરની બાજુવાળા ચોરસમાં અંકિત કરી શકાય તેવા વર્તુળનું ક્ષેત્રફળ ખાલી જગ્યા સેન્ટીમીટરનો સ્ક્વેર થાય તો 28.28. ઘડિયાળનો મિનિટ કાંટો 10 મિનિટના અંતરે કેટલા માપનો ખૂણો અંતરશે? તો જવાબ આવશે 60°. વિભાગ બી, આપેલા પ્રશ્નોમાંથી કોઈ પણ એક પ્રશ્ન પસંદ કરી વિભાગ તૈયાર કરો. ચલો અહીંયા આપણને કહ્યું છે કે એક ઘડિયાળના મિનિટ કાંટાની લંબાઈ 14 સેન્ટીમીટર છે. આ મિનિટ કાંટો 5 મિનિટમાં પરિભ્રમણ કરીને કેટલું અંતર અંતરશે? તો અહીંયા તમે જોઈ શકો છો કે લઘુવૃત્તાંશનું આપણને ક્ષેત્રફળ આપેલું છે ટીટાના છેદમાં 360×πr² 30×322×22×14×14 154×3 સેન્ટીમીટરનો સ્ક્વેર. આ મિનિટ કાંટો 5 મિનિટમાં 154×3 સેન્ટીમીટરનો સ્ક્વેર ક્ષેત્રફળ આવરે છે. બીજું, 10 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળની જીવા કેન્દ્ર આગળ કાટખૂણો આંતરે છે તેને અનુરૂપ લઘુવૃત્તાંશ ખંડ અને બીજું ગુરુવૃત્તાંશ ખંડનું ક્ષેત્રફળ શોધો. તો અહીંયા તમે જોઈ શકો છો દાખલો આપણે ગણેલો છે. ત્યાર પછી જોઈએ ત્રીજો દાખલો, 21 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળનું એક ચાપ કેન્દ્ર આગળ 60° ખૂણો આંતરે છે તેને અનુરૂપ ચાપની લંબાઈ ચાપ વડે બનતા વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો. તો અહીંયા તમે જોઈ શકો છો આકૃતિ આપણે દર્શાવેલી છે. ચાપ જે છે એ પી બી તેની લંબાઈ 22 સેન્ટીમીટર મળશે અને લઘુ વૃત્તાંશ જે છે ઓ એ પી બી એનું ક્ષેત્રફળ આપણને 231 સેન્ટીમીટરનો સ્ક્વેર મળશે. એવી જ રીતે એ બરાબર આપણને 21 સેન્ટીમીટર મળશે અને લઘુ વૃત્તાખંડ એ પી બીનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. તો આ રીતે તમે જોઈ શકો છો 231 સેન્ટીમીટરનો સ્ક્વેર થશે. ત્યાર પછી આપણે જોઈએ ચોથું, લઘુ વૃત્તાંશ અને ગુરુ વૃત્તાંશની આકૃતિ સહ સમજાવો. તો જો લઘુ વૃત્તાંશ, જે વૃત્તાંશને સંગત ચાપ લઘુચાપ હોય તેવા વૃત્તાંશને લઘુ વૃત્તાંશ કહે છે. આપેલ આકૃતિમાં છાંકિત પ્રદેશ ઓ એ પી બી લઘુ વૃત્તાંશ દર્શાવે છે. ગુરુ વૃત્તાંશ એટલે જે વૃત્તાંશને સંગત ચાપ ગુરુચાપ હોય તેવા વૃત્તાંશને ગુરુ વૃત્તાંશ કહે છે. આપેલ આકૃતિમાં બિન છાંકિત પ્રદેશ ઓ બી ક્યુ એ ગુરુ વૃત્તાંશ દર્શાવે છે. 5મું, જો વર્તુળની ત્રિજ્યા 21 સેન્ટીમીટર, ખૂણો એ ઓ બી બરાબર 120° હોય તો આકૃતિમાં દર્શાવેલા વૃત્તખંડ એ વાય બી નું ક્ષેત્રફળ શોધો. તો અહીંયા તમે જોઈ શકો છો સમગ્ર માહિતી આપણને દર્શાવેલી છે. એમાં એ બી બરાબર 2AM બરાબર 21√3 સેન્ટીમીટર થશે. તેથી ત્રિકોણ ઓ એ બીનું ક્ષેત્રફળ 1/2 AB×OM એટલે કે 1/2×2√3×21√2 સેન્ટીમીટરનો સ્ક્વેર એટલે કે 441/4√3 સેન્ટીમીટરનો સ્ક્વેર થશે. વૃત્તખંડ એ વાય બીનું ક્ષેત્રફળ શોધો. તો અહીંયા 21/4 88 − 21√3. ત્યાર પછી છે વિભાગ સી, નીચે આપેલા પ્રશ્નમાંથી કોઈ પણ એક પ્રશ્ન પસંદ કરી વિભાગ તૈયાર કરવાના છે. એમાં 12 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળની જીવા કેન્દ્ર આગળ 120° ખૂણો આંતરે છે તો તેને અનુરૂપ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધો. તો અહીંયા વર્તુળની ત્રિજ્યા r = 12 સેન્ટીમીટર, લઘુ વૃત્તાંશનો ખૂણો
બરાબર 120. તો સમુદ્રી બાજુ ત્રિકોણ ઓ એ બીનું ક્ષેત્રફળ શોધવા માટે ઓ એમને આપણે લંબ એ બી દોરવો પડશે. તો સમુદ્રી બાજુ ત્રિકોણ ઓ એ બી જે છે એમાં સાઇન ટીટા બરાબર એ એમના છેદમાં ક્યુ એ 62.28 સેન્ટીમીટરનો સ્ક્વેર. આમ અનુરૂપ વૃત્તખંડનું ક્ષેત્રફળ અહીંયા 88.44 સેન્ટીમીટરનો સ્ક્વેર થશે. ત્યાર પછી બીજું, એક છત્રીમાં સમાન અંતરે 8 સળે આવેલા છે. છત્રીને 45 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું સમતલીય વર્તુળ ધરી છત્રીના બે ક્રમિક સળિયા વચ્ચેના ભાગનું ક્ષેત્રફળ શોધો. તો છત્રીના બે ક્રમિક સળિયા વચ્ચેનું અંતર એવા લઘુવૃત્તાંશના ક્ષેત્રફળ દ્વારા મળે છે જે લઘુવૃત્તાંશ માટે ત્રિજ્યા આર બરાબર 45 સેન્ટીમીટર અને આલ્ફા બરાબર 360ના છેદમાં 8 300 બરાબર 45. બે ક્રમિક સળિયા વચ્ચેના ભાગનું ક્ષેત્રફળ બરાબર લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ આલ્ફાના છેદમાં 360 × π r² 45 × 360 × 22 / 7 × 45 × 45 એટલે અહીંયા જવાબ આવશે 22,275 / 28. ત્યાર પછી આપણે જોઈએ આગળ. અહીંયા કહ્યું છે કે એક ગાડીને એકબીજા ઉપર આચ્છાદિત ન થાય તેવા બે વાઇપર દરેક વાઇપરને 115ના ખૂણે જેટલી સફાઈ કરતી 25 સેન્ટીમીટર લંબાઈની બ્લેડ છે. તો પ્રત્યેક વખતે વાઇપરથી સાફ થતા વિસ્તારનું કુલ ક્ષેત્રફળ શોધો. તો અહીંયા પણ જે જવાબ આપેલો છે એમાં કુલ ક્ષેત્રફળ આપણું મળશે 158,125 / 126 સેન્ટીમીટર. ત્યાર પછી ચોથો દાખલો, 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા અને કેન્દ્ર આગળ 30 અંશનો ખૂણો બનાવતા વર્તુળના વૃત્તાંશનું ક્ષેત્રફળ. ચાલો, તો એમાં જવાબ આવશે આપણું અહીંયા 46.05 સેન્ટીમીટરનો સ્ક્વેર. મિત્રો, તારીખ 21/12/2023ના રોજની ધોરણ 10ની સામાજિક વિજ્ઞાન અને ગણિત વિષયના જે પ્રશ્નપત્ર છે તેના સંપૂર્ણ સોલ્યુશન જે છે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના PDF જો તમારે જોઈતી હોય તો આપણે એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ઉપર મુકાઈ ગઈ છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. અથવા તો વોટ્સઅપ નંબર આપણને આપેલો છે, નંબર ઉપર તમે વોટ્સઅપ કરી અને વોટ્સઅપની અંદર તમે સંપૂર્ણ PDFનું સોલ્યુશન પણ મેળવી શકો છો. પાણીની નીચેના ખડકો વિશે જહાજને ચેતવણી આપવા માટે એક દીવાદાંડી 16.5 કિલોમીટર અંતર સુધી 80 અંશના ખૂણાના વૃત્તાંશ ઉપર લાલ રંગનો પ્રકાશ પાથરે છે. તો સમુદ્રના જેટલા ક્ષેત્રફળ ઉપર જહાજને ચેતવણી આપતી હોય તે શોધો. તો લાલ રંગનો પ્રકાશ લઘુવૃત્તાંશ ઓ એ પી બી વિસ્તારમાં પથરાય છે. લઘુવૃત્તાંશ ઓ એ પી બી માટે ત્રિજ્યા આર બરાબર 16.5 કિલોમીટર, ટીટા બરાબર 80 અને સમુદ્રના જેટલા વિસ્તાર ઉપર જહાજને ચેતવણી અપાતી હોય તેનું ક્ષેત્રફળ. તો લઘુવૃત્તાંશ ઓ એ પી બીનું ક્ષેત્રફળ બરાબર ટીટાના છેદમાં 360 × π r² એટલે જવાબ આવશે 189.97 કિલોમીટરનો સ્ક્વેર. મિત્રો, ફરી મળીશું આપણે એક નવી એકમ કસોટીના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 10ના અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને PDFની લિંક મુકાઈ ચૂકી છે. તો જરૂરથી આ વિડીયો અને PDF જે છે તે તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ સુધી અવશ્ય સુધી શેર કરજો.